तेरमू प्रकरण शुरू करवा जई रह्या छीए, जेमां विज्ञान में तेरमू प्रकरण चालतुं हतुं। आपणे एमां तेरमो पाठ जे छे एमां आपणे शा माटे मांदा पड़ीए छीए ए चाली रह्युं हतुं। हवे एमां आपणे 13.1 ए એમાં 13.1.1 સ્વાસ્થ્ય નું મહત્વ એ જોયું હતું, પછી 13.1.2 વ્યક્તિગત તેમજ સામૂહિક સમસ્યાઓ બંનેની સ્વાસ્થ્ય ઉપર અસર એ પણ જોયું હતું આપણે, અને પ્રવૃત્તિ 13.2 અને 13.3 ત્યાં સુધી આપણે જોયું હતું। હવે 13.1.3 સ્વાસ્થ્ય અને રોગ મુક્ત વચ્ચેની ભિન્નતા, સોરી સ્વસ્થ અને રોગ મુક્ત વચ્ચેની ભિન્નતા શું છે? સ્વસ્થ કોને કહેવાય અને રોગ મુક્ત કોને કહેવાય? સ્વસ્થ અને રોગ મુક્ત, સ્વસ્થ હોવું અને રોગ મુક્ત હોવું, સ્વસ્થ થઈ જવાય આપણાથી, પણ રોગો છે એનાથી મુક્ત હોઈએ છીએ આપણે, અને રોગ મુક્ત હોઈએ તો શું સ્વસ્થ હોઈએ છીએ આપણે? આ બેને જાણવું જરૂરી છે। સ્વસ્થ ક્યારે હોઈ શકે છે? હોય છે, અને રોગ મુક્ત પણ આપણે ક્યારે હોઈએ છીએ? વિજ્ઞાનની રીતે એને જોઈએ આપણે। જો આપણે આને સ્વાસ્થ્ય સમજીએ છીએ તો રોગ અથવા વ્યાધિ શું છે? અંગ્રેજીમાં આ શબ્દ ડિસ પ્લસ ઇઝી ઇઝ ડિસીઝ DIS+EASE પોતાને જ વર્ણવે છે કે આપણે ખલેલ આપણને ખલેલ પહોંચાડે છે। ઇઝ EASE એટલે કે સુવિધા સ્વરૂપ વિચારાય છે। રોગનો બીજો અર્થ એ છે કે અસુવિધા, રોગનો બીજો અર્થ એ છે કે અસુવિધા, જો કે આ શબ્દનો ઉપયોગ ખૂબ જ સીમિત છે। આપણે રોગના વિષયોમાં ત્યારે વાત કરીશું જ્યારે આપણને અસુવિધાના વિશિષ્ટ કારણોની ખબર હોય। આનો અર્થ એવો બિલકુલ નથી કે આપણે તેનો સાચો અને અંતિમ ઉત્તર જાણીએ છીએ। આપણે કહી શકીએ કે કોઈ વ્યક્તિ ઝાડાથી પીડાતો હોય તો તેનું ચોક્કસ કારણ શું હોઈ શકે? કોઈ વ્યક્તિને ડિહાઈડ્રેશન થયું છે, ઝાડા થઈ ગયા છે, તો એનું ચોક્કસ કારણ શું હોઈ શકે? બરોબર, કાલ સુધી સ્વસ્થ હતા અને અચાનક આવું કેમ થઈ ગયું, તો એનું કારણ શું હોઈ શકે? આપણે એ પણ જાણીએ છીએ કે કોઈ પણ કારણ વગર વિશિષ્ટ રોગની અસ્વસ્થતા કે નાદુરસ્તી થઈ શકે છે। બરોબર છે, કોઈ પણ આપણે જાણીએ છીએ કોઈ પણ કારણ વગર વિશિષ્ટ રોગથી સ્વસ્થતા અસ્વસ્થતા કે નાદુરસ્તી થઈ શકે છે। માત્ર કોઈ રોગ ન થવાનો અર્થ એ નથી કે તમે સ્વસ્થ છો। આજે અમને જ વાત કરી આપણે, સ્વસ્થ હોવું અને રોગ મુક્ત હોવું, બરાબર બે વસ્તુ સમજવા જેવી છે। રોગ ન થવાનો અર્થ એ નથી કે તમે સ્વસ્થ, કોઈ રોગ નથી થતા કઈ વાંધો નહીં, પણ તમે સ્વસ્થ છો, માનસિક પ્રસન્ન છો, હસતા રહ્યો છો, આનંદ કરો છો, કે કંઈક ને કંઈક પ્રોબ્લેમ રહ્યા કરે છે, બરાબર? તમે સ્વસ્થ છો, નૃત્યાંગન માટે સ્વસ્થનો અર્થ એ છે કે શિષ્ટતાપૂર્વક પોતાના શરીરને વિષમ પરિસ્થિતિઓની મુદ્રાઓની અભિવ્યક્તિ કરી શકે। કોઈ નૃત્યકાર છે, નૃત્યાંગના હોય છે, નૃત્ય કરે ત્યારે એને એનો ચહેરો છે એ હાવભાવ દેખાડતો હોય તો જ નૃત્ય છે એ સફળ થાય, નહીં તો નૃત્ય સફળ થાય એ ક્યારે થાય? એ સ્વસ્થ હોય અને સ્વાસ્થ્ય બે હોય, સ્વસ્થ હોય અને રોગ મુક્ત હોય બે હોય ત્યારે એ કરી શકે છે હંમેશા। સ્વસ્થ હોય તો જ ચહેરાના હાવભાવ છે એ સારામાં સારા દેખાડી શકે છે, નહીં તો ચહેરાના હાવભાવ જોવા મળે નહીં અને એ નૃત્ય છે એ બોરિંગ લાગે। નૃત્યાંગના માટે
સ્વાસ્થ્યનો અર્થ એ છે કે શિસ્તતાપૂર્વક પોતાના શરીરને વિષમ પરિસ્થિતિઓની મુદ્રાઓની અભિવ્યક્તિ કરી શકે. સંગીતકાર માટે આનો અર્થ એ થાય છે કે લાંબો શ્વાસ લઈ શકે જેનાથી તે પોતાની વાંસળીના સૂરને નિયંત્રિત કરી શકે. સંગીતકારે જો એનું ગળું છે એ સ્વસ્થ હોય, રોગમુક્ત હોય, બરોબર, એનું ગળામાં કોઈ જાતની બીમારી ન હોય તો જ એ સારામાં સારું ગાઈ શકે, નહીતર સારામાં સારું ગાઈ શકાય નહીં. શરીરને વિષમ પરિસ્થિતિની મુદ્રાઓની અભિવ્યક્તિ કરી શકે. સંગીતકાર માટે આનો અર્થ એ થાય કે લાંબો શ્વાસ લઈ શકે જેનાથી તે પોતાની વાંસળીના સૂરને નિયંત્રિત કરી શકે છે. આપણે આપણી વિશિષ્ટ ક્ષમતાને ઓળખવાનો અવસર કે તક મળે તે પણ સ્વાસ્થ્ય માટે આવશ્યક છે. આપણને આપણી વિશિષ્ટ ક્ષમતાને ઓળખવાનો અવસર કે તક મળે, બરોબર, તે પણ સ્વાસ્થ્ય માટે આવશ્યક છે. આમ આપણે કોઈ પણ રોગના લક્ષણો અને ચિહ્નોને ફેલાવો થયા વગર પણ અસ્વસ્થ બની શકીએ છીએ. આ જ કારણ છે કે જ્યારે આપણે સ્વાસ્થ્ય માટે વિચારીએ છીએ ત્યારે આપણે સમાજ અને સમુદાય માટે વિચારીએ છીએ. સ્વાસ્થ્ય માટે જ્યારે વિચારતા હોઈએ ત્યારે હંમેશા આપણે સમાજ અને સમુદાય માટે વિચારીએ છીએ. બીજી તરફ જ્યારે આપણે રોગ વિશે વિચારીએ છીએ ત્યારે આપણે વ્યક્તિગત પીડા માટે વિચારીએ છીએ, બરોબર. તો આ બે તફાવત છે એ સમજવા જેવા છે, બે બાબત છે એ સમજવા જેવી છે. જ્યારે સ્વાસ્થ્ય માટે વિચારીએ છીએ, બરોબર, ત્યારે સમાજ અને સમુદાય માટે વિચારીએ છીએ આપણે, અને બીજી તરફ જ્યારે આપણે રોગ વિશે વિચારીએ છીએ ત્યારે આપણે કોને કયો રોગ થયો છે, એ વ્યક્તિ કેમ નથી આજે, એ વ્યક્તિ કેમ સ્વસ્થ નથી, હોય તો સ્વસ્થ કેમ નથી, બરોબર, તો એને કંઈક રોગ છે એવું કહી શકાય. પોતે સ્વસ્થ નથી મતલબ કંઈક પ્રોબ્લેમ છે, બરોબર. હવે એના પછી છે પ્રશ્નો, બરોબર, પ્રશ્નો જોઈએ આપણે. સારા સ્વાસ્થ્યની બે આવશ્યક પરિસ્થિતિઓ દર્શાવો. સારું સ્વાસ્થ્ય જેવું હોય એની બે આવશ્યક પરિસ્થિતિ કઈ છે? તો એમાં એમ કહી શકાય કે શારીરિક, માનસિક અને સામાજિક રીતે સ્વસ્થ સ્થિતિ. શારીરિક, માનસિક અને સામાજિક રીતે જે વ્યક્તિ સ્વસ્થ છે, બરોબર, એ સારા સ્વાસ્થ્યની એક આવશ્યકતા છે. બીજી, આસપાસનું સ્વસ્થ પર્યાવરણ, એ જ્યાં રહે છે ત્યાં આજુબાજુનું પર્યાવરણ છે ખુશનુમા હોય હંમેશા, આવી વ્યક્તિ હંમેશા સારા સ્વાસ્થ્યની આવશ્યક પરિસ્થિતિ કહી શકાય. આવી વ્યક્તિની સારી આવશ્યક પરિસ્થિતિમાં આ બે બાબતો આવે. બીજો પ્રશ્ન જોઈએ, રોગમુક્ત રહેવા માટેની કોઈ પણ બે આવશ્યક પરિસ્થિતિ દર્શાવો. તમારે રોગમુક્ત રહેવું તો શું કરવું જોઈએ? તો એના માટે આપણે વ્યક્તિગત અને સામુદાયિક સ્વચ્છતા, બરોબર, હોવી જોઈએ. વ્યક્તિગત તમે નિયમિત ઊંઘ કરતા હો, પછી નિયમિત જીવન જીવતા હો, નિયમિત ખોરાક લેતા હો, નિયમિત કાર્ય કરતા હો, નિયમિત પ્રવૃત્તિઓ જો તમે કરતા હો તો એ રોગમુક્ત રહેવા માટેની કોઈ પણ એક આવશ્યક પરિસ્થિતિ છે. બીજી પરિસ્થિતિ, તમે જ્યાં રહ્યો છો ત્યાં તમે કેટલી ચોખ્ખાઈ રાખો છો, તમે જ્યાં રહ્યો છો ત્યાં તમે કેટલી ચોખ્ખાઈ રાખો છો, બરોબર. પેલું એક વ્યક્તિગત બાબતો જે છે પોતાની, એ કે સમુદાય, સ્વચ્છતા, પોતાની સ્વચ્છતા કેટલી છે, અને બીજું એ જ્યાં રહે છે ત્યાં એ પર્યાવરણ કેટલું સ્વચ્છ છે, સ્વસ્થ છે. તો જુઓ, બાળકને નાનેથી જ્યાં મૂકવામાં આવે છે ને ત્યાં એ જગ્યાઓ બધી એકદમ ચોખ્ખી રાખવામાં આવે છે, ને એ જોઈને એમ થાય કે મારું ઘર ચોખ્ખું નથી ને અહીંયા ચોખ્ખું છે, બરાબર, એવું એના મનમાં થાય અને એ પણ આ પ્રવૃત્તિ તરફ વળી શકે અને પોતે રોગમુક્ત રહેવા માટે ખુશ રહેવા માટે આ એક હોવું જોઈએ. ત્રીજો પ્રશ્ન છે, શું ઉપરોક્ત પ્રશ્નોના ઉત્તર એક જ જેવા છે કે ભિન્ન છે? ઉપરના બે પ્રશ્નો છે
एक जेवा छे बे जुदा जुदा छे तो ना ये भिन्न छे बे बे प्रश्नो जुदा जुदा छे शा माटे कारण के व्यक्ति रोग मुक्त होई सके जो परिवार व्यक्ति जे रोग मुक्त होई सके स्वस्थ नथी होई सकते अने स्वस्थ होई तो कदाच रोग मुक्त न होई सके आ अने बे होई तो उत्तम બે બાબત હોય તો બેસ્ટ બરોબર એટલે આપણા પ્રશ્નો છે એ બાબતમાં તમે આ રીતે વિચારી શકો વ્યક્તિ રોગ મુક્ત હોઈ શકે અને માનસિક અને સામાજિક સ્વસ્થ ન હોઈ શકે તેવું પણ બની શકે છે આ વ્યક્તિ આગળ આપણે જોયું એની માનસિક પરિસ્થિતિ છે જે એ સ્વસ્થ ન હોય તો એ હંમેશા સ્વસ્થ ન કરી શકાય રોગ મુક્ત ન રોગ મુક્ત હોય પણ એની હાલત ખરાબ છે તો એ યોગ્ય કામ નહીં કરી શકે એટલે એટલા માટે થઈને આ બધી બાબત છે એ બહુ જરૂરી છે ત્રણેય પ્રશ્નો અગત્યના છે એક એક માર્કમાં પૂછાયેલા છે હવે બીજો વિભાગ જોઈએ 13.2 રોગ અને તેના કારણો રોગ શું છે રોગ કેવી રીતે થાય છે અને એના કારણો શું છે એ જોઈએ આપણે રોગ અને તેના કારણો તો એક એમાં પહેલું જોઈએ રોગ કેવી રીતે ઓળખી શકાય પહેલું 13.2.1 રોગ અને તેના કારણો બરોબર રોગ થયો છે આ કોરોના થયો બરોબર કોરોના સર્દી ઉધરસનો રોગ હતો છે હજી બરોબર તો સર્દી ઉધરસના રોગો કયા કેટલા છે આપણે શિયાળો ચોમાસુ ચોમાસાની ઋતુમાં ખાસ બરોબર અત્યારે શિયાળાની ઋતુમાં ખાસ આપણને શરદી ઉધરસ સામાન્ય હોય છે પછી અમુકને કાયમી શરદી હોય છે પછી અમુકને સતત ઉધરસો રહેતી હોય છે અમુકને અમુક સમય સુધી રહે છે અને મટી જાય છે અમુકને અઠવાડિયામાં જ મટી જાય છે અને અમુકને સતત શરદી 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 પતાળામાંથી બહાર નીકળી જાય છે બરોબર તો એ કેમ ખબર પડે રોગ અને તેના કારણો શું છે એ આવી બધી બાબતમાં આપણે ડીપમાં જઈએ એટલે ખ્યાલ આવશે રોગ એને કેવી રીતે ઓળખી શકાય દવા કરાવો શરદી થઈ છે શરદીની દવા ગમે એટલી કરાવો શરદી મટતી નથી તો કઈ કારણ છે તાવ આવે છે તાવની દવા લ્યો અને તાવ મટી જવો જોઈએ જો ન મટે તો એનું કારણ શું માથું દુખે છે શું કારણ છે બરોબર રોગ ને કેવી રીતે ઓળખી શકાય માથું દુખે છે તો બે ત્રણ કારણ હોય છે બરોબર આંખોના નંબર આવ્યા હોય તો પણ માથું દુખે પછી ઝીણો ઝીણો તાવ રહેતો હોય તો પણ માથું દુખે પેટના રોગો હોય અને વાયુ થતો હોય તો પણ માથું દુખે અને મલેરિયા જેવા રોગ હોય તો પણ માથું દુખે શરદી ઉધરસ હોય તો પણ માથું દુખે ફ્લૂ જેવા રોગ છે માથું દુખે તો એનું યોગ્ય કારણ જાણવું જોઈએ તો જોઈએ આપણે કેવી રીતના છે ચાલો આપણે રોગોના વિષયમાં હજુ વધારે વિચારીએ પહેલો એ છે કે આપણને કોઈ પણ કોઈ રોગ થયેલો છે તે કેવી રીતે ખબર પડે છે અથવા કેવી રીતે ખબર પડે છે કે શરીરમાં કંઈક ખોટું થઈ રહ્યું છે આપણે પ્રકરણ 6માં અભ્યાસ કર્યો છે કે આપણા શરીરમાં અનેક પેશીઓ છે આપણે શરીરમાં ખૂબ પેશીઓ છે લાખો કોષો છે અમુક કોષો જૂથમાં ભેગા થઈ અને પેશી બનાવે છે અને અનેક પેશીઓ ભેગી થઈને અંગ બનાવે છે અને અંગ ભેગા થઈને એક આવું શરીર બનાવે છે બરોબર તો શરીરમાં કંઈક કેવી રીતે ખબર પડે છે અથવા કેવી રીતે ખબર પડે શરીરમાં કંઈક ખોટું થઈ રહ્યું છે આપણે પ્રકરણ 6માં અભ્યાસ કર્યો કે આપણા શરીરમાં અનેક પેશીઓ છે તે પેશીઓ આપણા શરીરને ક્રિયાત્મક અંગો અથવા અંગતંત્રોનું નિર્માણ કરે છે વાત કરીએ એમ કે અનેક કોષો ભેગા થઈને પેશી બનાવે છે અનેક પેશીઓ ભેગી થઈ અંગો બનાવે છે અનેક અંગો ભેગા થઈ અંગતંત્ર બનાવે છે
અને અંગતંત્ર ભેગા થઈને શરીર બનાવે છે. શરીરના ક્રિયાત્મક અંગો અથવા અંગતંત્રોનું નિર્માણ કરે છે, જે શરીરના વિભિન્ન કાર્યો કરે છે. પ્રત્યેક અંગતંત્રના વિશિષ્ટ અંગો હોય છે, જેનું વિશિષ્ટ કાર્ય હોય છે. જેમ કે પાચન તંત્રમાં જઠર અને આંતરડું હોય છે. પાચન તંત્ર છે તો એમાં જઠર અને આંતરડું હોય છે, જે આપણા દ્વારા લેવાયેલા ખોરાકને પચાવે છે. તમે જે ખોરાક ખાધો છે એને પચાવવાનું કામ જઠરમાંથી, જઠર અને આંતરડામાં થાય છે. જઠરમાંથી જે જતો HCL જે છે, બરોબર, હાઇડ્રોક્લોરિક એસિડ જે છે, એમાં ખોરાકની સાથે જે કંઈ એવા કણો ગયા છે એને મારી નાખે છે અને એ પાચન તંત્રમાં આગળ જવા દેતા નથી. તો હવે એ પાચન તંત્રમાં આપણને ખબર જ પડશે કે આવું બધું અંદર છે. પાચન તંત્રમાં જઠર અને આંતરડું હોય છે, જે આપણા દ્વારા લેવાયેલા ખોરાકને પચાવે છે. સ્નાયુઓ અને અસ્થિઓને બનેલા સ્નાયુ કંકાલ તંત્ર આપણા શરીરને સંભાળે છે અને શરીરમાં હલનચલન માટે મદદરૂપ બને છે. સ્નાયુ અને કંકાલ તંત્ર, જો શરીરમાં કંકાલ તંત્ર ન હોત તો આપણે આ કોથળાની જેમ પડ્યા હોત. આ ઉભો રહી પોચું આજે તમે બેસી શકા છો, તમે ઉભા રહી શકો છો, કારણ આપણે હાડકા આવ્યા છે. આપણા હાડકા ન હોત તો આપણે પણ પેલી ઈયળની જેમ નીચે પેટ ઘસડીને ચાલતા હોત. જ્યારે કોઈ રોગ થાય છે ત્યારે શરીરના એક અથવા અનેક અંગો તેમજ તંત્રોમાં ક્રિયા અથવા સંરચનામાં ખરાબી કે વિક્ષેપની સ્થિતિ જણાય છે. આ પરિવર્તન અથવા બદલાયેલી સ્થિતિ રોગોનું લક્ષણોનું નિદર્શન કરે છે. રોગના લક્ષણ ખરાબ કે અસામાન્ય પરિસ્થિતિનો સંકેત આપે છે. રોગના લક્ષણ જે છે, બરોબર, રોગ થયો કેવી રીતના થયો, એ જે લક્ષણો બતાવે છે, એ જે લક્ષણો છે એ તમને તે ખરાબ પરિસ્થિતિનું નિર્માણ, ખરાબ પરિસ્થિતિ આવી રહી છે એમ સંકેત આપે છે. આપણને રોગના લક્ષણ ખરાબ કે અસામાન્ય પરિસ્થિતિનો સંકેત આપે છે. તમે અચાનક બેઠા છો અને કંઈક થવા માંડે છે, ચક્કર માંડે છે, આવવા ખાલી માંડે છે, ચડવા અચાનક તાવ ભરાઈ જાય છે, ઘરે જઈને સીધા સુઈ જાઓ છો, પછી સતત પથારી માંડ્યો છો, અચાનક જે થાય છે એ શરીરના રોગો છે અને એ શું થયું આપણને એ જાણવું જરૂરી છે. પરિસ્થિતિનો સંકેત આપે છે આ રીતે માથાનો દુખાવો, અચાનક માથું દુખાવો પડે છે, ઉધરસ ઉપડવી, ઝાડા થઈ જવા, બરાબર, ડિહાઇડ્રેશન થઈ જવું, તો જેવા નહીં કોઈ ઘામાંથી પડવું, ખરાબ થયેલું પ્રવાહી બહાર આવવું, આ બધા લક્ષણો છે. તમને કંઈક વાયકું છે ને ત્યાં પાયકું, તમને આમ તમે બેધ્યાન છો, તમને ખબર નથી રહી કામ ના હોવાને કારણે, કામમાં હોવાને, અથવા તમે બેદરકાર છો, અનેક ઘાવ પાયકો અને એમાંથી પરો નીકળે તો સમજી જવું પડે કે ઘાવ ઊંડો જતો જાય છે. તો ત્યારે પણ આપણે સમજી જવું પડે, બહાર આવવું, આ બધા જ લક્ષણો. આ લક્ષણોમાંથી કોઈને કોઈ રોગનું નિદાન થાય છે, પરંતુ એનાથી એ ખબર પડતી નથી કે કયો રોગ છે. ઉદાહરણ તરીકે માથાના દુખાવાનું કારણ, માથાનો દુખાવો છે એનું કારણ શું હોય શકે? એક તો કાયદેસર હોય બીમારી હોય શકે છે, તાવ હોય શકે છે. પણ વિદ્યાર્થી એમ કે મને માથાનો દુખાવો છે, માથો દુખે છે, તેને પરીક્ષા, અને કદાચ પરીક્ષા માટે હોય ને પોતાનાથી તૈયારી ન થઈ હોય તો પરીક્ષાનું ટેન્શન પણ હોય શકે છે. રોગ સ્વસ્થ નથી પોતે, બરોબર, પણ આવું બધું એને ત્યાગ કરે. ઉદાહરણ તરીકે માથાના દુખાવાનું કારણ પરીક્ષાનો ભય અથવા મગજનો તાવ, મેનેન્જાઇટિસ, આવું પણ હોય શકે. આવવાનું અથવા બીજી અનેક બીમારીઓમાંથી કોઈ પણ એક હોય શકે છે. માથાનો દુખાવાનું કારણ આવું હોય શકે છે. રોગના ચિહ્નો એ છે કે જેનું ચિકિત્સક લક્ષણો અથવા ચિહ્નોને આધારે રોગનું નિદાન કરે છે. લક્ષણ અથવા ચિહ્ન કોઈ વિશેષ રોગના અનુસંધાને સુનિશ્ચિત સંકેત આપે છે. ચિકિત્સક રોગના સાચા કારણને જાણવા માટે લેબોરેટરીમાં કેટલાક પરીક્ષણ પણ કરાવી શકાય. આજે બહુ સરસ વ્યવસ્થા ઊભી થઈ ગઈ છે કે તમને કંઈ પણ થાય એટલે બ્લડ ટેસ્ટ અને યુરિન ટેસ્ટ કરાવી લો, એટલે લગભગ રોગો છે એ પકડાઈ જાય અને આપણને ખબર પડી જાય કે મને આ રોગ છે, મને આ રોગ છે, મને આવો રોગ છે, એવી આપણને ખબર પડી જાય.
तो चिकित्सा मतलब तमे एनो लोहीनो सैम्पल ले लो अने यूरिनो सैम्पल ले लो बे ऊपर थी अपने ये जे लेबोरेटरी टेक्निशियन छे रिपोर्ट लख दे अने रिपोर्ट ऊपर थी खबर पड़ी सके कि आ व्यक्ति ने आवो रोग छे अने एना आधारे जे ते ट्रीटमेंट छे ए रोग केवी रीते थयो छे ए ओळखी शकाय छे अजे पण जो मलेरिया जेवो रोग छे ठंडी लागीने न थावतो पण छतां मलेरिया होय छे तो आवी रीतना लोहीनुं परीक्षण छे एनाथी आपणने आ वस्तुनो ख्याल आवे छे बीजी रीते जोईए आपणे तो तीव्र अने हठीला रोगो हठीला रोगो शरीरमांथी रोग जवानुं नाम ज लेने एने हठीला रोग तो ए रोग क्या केवा होय छे तो ए જોઈએ આપણે તીવ્ર અને અઠીલા રોગો રોગની અભિવ્યક્તિ વિભિન્ન હોઈ શકે છે અને સંખ્યાબંધ કે ઘણા કારકો પર નિર્ભર હોય છે તેમાંથી સૌથી વધારે સ્પષ્ટ કારક જેના દ્વારા રોગોની તપાસ કે નિદાન થાય છે તે છે સમયગાળો કેટલાક રોગોનો સમયગાળો ટૂંકો હોય છે જેને તીવ્ર કે અઠીલા રોગો કહેવાય છે ટૂંકો હોય જે રોગનો સમયગાળો ટૂંકો હોય એવા રોગો છે એ ક્ષણિક આવી જાય અને હેરાન કરી જાય વ્યક્તિને અપસેટ કરી જાય આખો અને મુશ્કેલીમાં મુક્તો પણ જેને આવું કાંઈ નહોતું મને કેમ આમ થઈ ગયું તીવ્ર અને અઠીલા રોગો કહે છે આપણે બધાએ અનુભવ્યું હશે કે શરદી ઉધરસ કાંઈ ન હોય ક્યાંક તમે ગયા છો કોઈક જગ્યાએ ઠંડુ પીણું પીધું છે અથવા બહાર જઈને તમે કંઈક એવી વસ્તુ ખાધી છે બજારો વસ્તુ ખાધી છે અથવા કોઈક એવી જગ્યાએ જઈને તળેલી વસ્તુ ખાધી છે કોઈક મિત્રો સાથે અને તમે અથવા ખૂબ ઠંડુ પાણી પીધું છે અથવા ખૂબ ઠંડુ પીણું પીધું છે અથવા ઠંડુ આઈસ્ક્રીમ ખાધો છે અને ઘરે આવો છો અને થોડોક કલાક પછી બે ત્રણ કલાક પછી શરદીને ઉધરસ શરૂ થઈ જાય છે પછી શરદી શરૂ થઈ જાય છે ક્યાંથી આવ્યું આ બધું કેવી રીતના જેવા શરદી અને ઉધરસ ખૂબ જ ઓછા સમયગાળા સુધી રહે છે આ થાય પણ જો તમારું સ્વાસ્થ્ય તમે તમારી સ્વાસ્થ્ય છે ખૂબ સારું હોય તો અઠવાડિયામાં આ રોગ છે મટી જાય પણ જો એ રોગ ઘર કરી જાય તો અત્યારે જે પરિસ્થિતિ થઈ છે ટીબી જેવા રોગો છે ફ્લૂ છે બરોબર શરદી ઉધરસ અને તાવ ગળામાં દુખાવો માથાનો દુખાવો સતત રહે તો ફ્લૂ બરોબર શરદી રહે ઉધરસ રહે મટે જ નહીં અને આજે એ સ્વરૂપ છે કોરોનાએ પકડી લીધું છે બરોબર કોરોનાના જે જમ્સ છે એ ફેફસામાં જઈ અને નુકસાન આપણને પહોંચાડી રહ્યા છે જેનો લાંબા સમયગાળા સુધી અથવા જીવન પર્યંત રહે છે બરોબર થોડોક સમય રહે છે પણ કેટલાક એવા છે કે ઓછા ગાળા સુધી રહે છે અને અન્ય રોગો એવા છે કે જેઓ લાંબા સમયગાળા સુધી અથવા જીવન પર્યંત રહે છે અને એવા રોગોને હઠીલા રોગો જે રોગો જીવન પર્યંત રહે છે એ બધા હઠીલા રોગો છે અને જે ટૂંકા ગાળામાં જતા થાય અને શરીરમાંથી નીકળી જાય છે એ તીવ્ર અને ટૂંકા ગાળાના રોગો છે બધા અથવા સમયગાળા સુધી જીવન પર્યંત રહે છે એવા રોગો હઠીલા રોગો કહેવાય છે એનું એક ઉદાહરણ એલિફેન્ટાઇસિસ અથવા હાથી પગાનો રોગ છે પગમાં પગ મોટો થઈ જાય હાથીના પગ જેવો પગ થઈ જાય બરોબર તો એ એક જાતના કરમિયા છે એ તમે ઉઘાડા પગે હરતા ફરતા હો અને એ ચામડીના છિદ્ર દ્વારા જ એ અંદર ઘૂસી અને એ પ્રકારે અથવા એના ધૂળમાં રમતા હો હાથ ધોઈને ખાવાની ટેવ ન હોય તો પણ તમે નખમાં પણ આવા એના જંતુના કરમિયાના અંડાઓ પણ હોય અને એ અંડાઓ હાથ દ્વારા મોઢામાં જાય અને પણ આ રોગ થાય છે તો હાથી પગાનો રોગ છે એ કાયમી પગમાં રહેતો રોગ છે એ હઠીલો રોગ છે આ રોગ ભારતના કેટલાક પ્રદેશોમાં ખૂબ જ સામાન્ય છે
અમુક જે વિસ્તારો છે ત્યાં હાથી પગાના જંતુઓ હોય હોય ન હોય છે અને ત્યાંની વ્યક્તિઓને આ રોગ વધારે જોવા મળે છે. પ્રવૃત્તિ 13.4 નીચેની પ્રવૃત્તિઓને ચકાસવા માટે તમારી આસપાસના પર્યાવરણનું અવલોકન કરો. એ છેલ્લા 3 મહિનામાં કેટલા લોકો તીવ્ર રોગથી પીડાય છે? છેલ્લા 3 મહિનામાં તમારી આજુબાજુમાં કેટલાને તીવ્ર રોગ થયો છે? બરોબર. બીજું, છેલ્લા 3 મહિનામાં કેટલા લોકોને હઠીલા રોગો થયા છે? એટલે શરદી ઉધરસ કેટલાને થયા છે અને હઠીલા રોગો, કાયમી હેરાન કરનારા રોગો, રોજ એક પરિસ્થિતિ હોય, રોજ એક પરિસ્થિતિ હોય એવા કેટલી વ્યક્તિ છે? અને ત્રીજું, તમારા પડોશના કુલ કેટલા લોકો હઠીલા રોગથી પીડાય છે? તમારી આજુબાજુના જે લોકો છે એમાંથી કેટલા વ્યક્તિઓ એવા છે કે જે હઠીલા રોગોથી પીડાતા હોય છે? તો આ ત્રણેય પ્રશ્નોના જવાબ ઉપરથી ખબર પડી જાય કે તમે અને તમારું ઘર કેવા વાતાવરણમાં રહ્યો છો. તમારે હવે પછી શું કરવું જોઈએ એ આના ઉપરથી ખબર પડે છે. શું ઉપરોક્ત પ્રશ્નો 1 અને 2 ના ઉત્તરો ભિન્ન છે? શું ઉપરોક્ત પ્રશ્નો 2 અને 3 ના ઉત્તરો ભિન્ન છે? આ ભિન્નતાનું કારણ શું હોઈ શકે છે? આ ભિન્નતાનું લોકોને સામાન્ય સ્વાસ્થ્ય ઉપર શું અસર પડે છે? તો આ પ્રકારે પ્રવૃત્તિ સરસ મજાની થઈ અને આપણને પણ ખબર પડે કે શું હકીકતમાં છે. હવે બીજો મુદ્દો છે 13.2.3, હઠીલા રોગ અને નબળું સ્વાસ્થ્ય. હઠીલા રોગ કોને થાય છે અને જેનું સ્વાસ્થ્ય કોનું, નબળું સ્વાસ્થ્ય કોને કહેવાય? બરોબર, એ જોઈએ. જેમ કે આપણે કલ્પના કરીએ છીએ કે તીવ્ર તથા હઠીલા રોગની આસપાસ સ્વાસ્થ્ય પર ભિન્ન ભિન્ન અસર થાય છે. કોઈ પણ રોગ જો આપણા શરીરના કોઈ પણ ભાગના કાર્યને અસર પહોંચાડી શકે છે તો તે આપણા સામાન્ય સ્વાસ્થ્ય ઉપર પણ અસર પહોંચાડે છે. શરીરના કોઈ પણ ભાગ ઉપર ક્યારે એવી અસર થાય એટલે તમારું ધ્યાન છે સતત ત્યાં રહે. બરોબર. અત્યારે એમ નામ છે ને, દાંતનો દુખાવો અચાનક ઉપડ્યો તમને તો સતત બધું કામ પડતું મૂકીને દાંત દુખ્યા કરે, અચાનક ગળું દુખવાનું શરૂ, અચાનક માથું દુખવાનું શરૂ થઈ ગયું, અચાનક ડિહાઈડ્રેશન થઈ ગયું શરૂ થઈ ગયું, અચાનક પેટનો દુખાવો શરૂ થઈ ગયો. બરોબર. તો જેમ કે આપણે કલ્પના કરી શકીએ કે તીવ્ર અથવા ઢીલા રોગોની આપણા સ્વાસ્થ્ય ઉપર ભિન્ન ભિન્ન અસર થાય છે. કોઈ પણ રોગ જો આપણા શરીરના કોઈ પણ ભાગના કાર્યને અસર પહોંચાડી શકે છે તો તે આપણા સામાન્ય સ્વાસ્થ્ય ઉપર પણ અસર પહોંચાડે. કારણ કે સામાન્ય સ્વાસ્થ્ય માટે શરીરના બધા જ અંગોને સામુદાયિક કાર્ય કરવું કે કરવું તે આવશ્યક હોય છે. પણ તીવ્ર રોગ જે ખૂબ જ ઓછા સમય સુધી રહે છે તેઓ સામાન્ય સ્વાસ્થ્ય ઉપર અસર પહોંચાડવા માટેનો સમય મળતો નથી. પરંતુ હઠીલા રોગો આપણા સ્વાસ્થ્યને અસર પહોંચાડી શકે. હઠીલા રોગો છે એ તમને બેચેન કાયમ રાખશે. તીવ્ર રોગો છે ઘડીકમાં આવીને જતા રહેશે, થોડીક ઉપચારથી પણ મટી જાય. પણ હઠીલા રોગો છે એ શરીરમાંથી જતા હોતા નથી. ઉદાહરણ તરીકે શરદી ઉધરસના વિશે વિચારો જે આપણને બધાને સમયાંતરે થતા રોગો છે. આપણામાંથી અડધા કરતા પણ વધારે લોકો લગભગ 1 અઠવાડિયામાં સાજા થઈ જાય. અઠવાડિયામાં શરદી મટી જ જાય. થોડુંક તમે ધ્યાન રાખો સ્વાસ્થ્ય ઉપર તો અઠવાડિયામાં શરદી મટી જવી જોઈએ. પણ જો વધતી જાય તો તમે ન બેસી શકો, ન સૂઈ શકો અને તમારા સંપર્કમાં જેટલા આવે બધાને શરદીની અસર થાય. શરદી સૌથી વધારે ચેપી રોગ. એક કોઈકની પાસે છીંક ખાવ તો પણ એને, તંદુરસ્ત વ્યક્તિ હોય તો ઠીક છે પણ જો નબળી વ્યક્તિ હોય તો બીજી ત્રીજી કલાકે એને પણ છીંક આવે અને એને શરદી લાગી જાય. નાનું બાળક તો થોડીક મિનિટમાં, નાના બાળક પાસે તમારી પાસે રમતું હોય, તમે એને તેડીને રમો છો, છીંક ખાવ છો, શરદી થઈ છે. શરદી થઈ હોય તો કોઈ દિવસ નાના બચ્ચાને તેડાય નહીં, એને રમાડાય નહીં, એને તે દૂર જ રાખવું પડે. કેમ કે તમારા શરદીની અસર પહેલી એને થઈ જાય. એક છીંક ખાવ, એક ઉધરસ ખાવ તો બાળકને તરત જ એની અસર થાય. તો આ પણ આપણે ધ્યાન રાખવું પડે. જ્યારે ખુલ્લામાં આ વસ્તુ થાય છે ત્યારે તરત છે. જે વ્યક્તિ તંદુરસ્ત છે એને થાય ખરું પણ ધીમે ધીમે આ રોગ છે એના શરીરમાં પ્રવેશે.
એ પોતે જ્યારે બેદર કરતા ત્યારે આ રોગ છે એ ઉથલો મારતો હોય છે, કરતા પણ વધારે લોકો લગભગ એક અઠવાડિયામાં સાજા થઈ જાય, શરદીમાં લગભગ આપણે અઠવાડિયામાં સાજા થઈ જઈએ છીએ અને આપણા સ્વાસ્થ્ય ઉપર તેની કોઈ ખરાબ અસર થતી નથી. શરદી ઉધરસને કારણે આપણા વજનમાં પણ કોઈ ઘટાડો થતો નથી. અઠવાડિયું શરદી રહે બરોબર, એમાં તમારા શરીરમાં કોઈ ફેરફાર થતો નથી, આપણા વજનમાં પણ કોઈ ઘટાડો થતો નથી, આપણા શ્વાસોશ્વાસ વધતા નથી. રાત્રે સુતી વખતે થોડીક તકલીફ થતી હોય પણ વિક્સ કે એવું ના કે એવું લઈ લઈએ આપણે બરોબર, અજમાના તેલ ઘરગથ્થુ ઉપચાર ઠીક છે, અથવા હવે તો ડીપડી લઈ લો અથવા એવા સિરપ પી લો તો રાહત થઈ ગઈ છે. પણ જો આપણે અઠીલા રોગ જેવા કે ફેફસાના ક્ષયના રોગથી સંક્રમિત થઈએ તો કેટલાક વર્ષો સુધી બીમાર હોવાને કારણે વજન ઓછું થઈ જાય છે અને પ્રત્યેક સમયે થાકનો અનુભવ થાય છે. ક્ષય થાય, આ શરદીનો જ રોગ છે, ક્ષય થાય ટીબી, તો પણ તમે થોડુંક કામ કરો નાખી જાઓ, થોડુંક ચાલો નાખી જાઓ, થોડુંક હાર્ડવર્ક કરો થાકી જાઓ, તમારે બેસવું પડે બરોબર, શ્વાસ ચડી જાય. ક્ષયમાં ફેફસામાં થતો રોગ છે પાછો અને એનાથી આપણને શ્વાસ લેવામાં પણ ઘણી વખત તકલીફ પડે છે બરોબર. તો એવી વ્યક્તિ છે એ આવી રીતના મુશ્કેલી મુકાય છે ક્ષયનો રોગ થયા પછી થોડોક લાંબો સમય સુધી એની સારવાર લેવી પડે છે. ઓછું થઈ જાય અને શરીર છે તમને પછી ખાવું ન ભાવે, ખાવું ન ભાવે એટલે શરીર ઓટોમેટિક ઉતરતું જવાનું અને શરીર ઉતરી જાય એટલે પછી આ રોગ છે વધારે હાવી થઈ જાય શરીર ઉપર અને નુકસાન પહોંચાડે છે. જો પ્રત્યેક સમયે થાકનો અનુભવ થાય છે, જો તમે તીવ્ર રોગથી પીડાતા હો તો તમે કેટલાક દિવસો માટે શાળામાં જઈ શકતા નથી. તીવ્ર રોગ વાળા હો તો તમે થોડોક સમય સુધી શાળાએ જઈ શકશો, કેવાય ખબર પડી જાય કે વ્યક્તિ બીમાર છે, શાળાએ જઈ શકતા નથી. પણ જો તમે ઢીલા રોગથી પીડાતા હો તો તમે શાળાએ જઈને અભ્યાસ સમજવામાં મુશ્કેલી પડે છે અને આપણી શીખવાની ક્ષમતા પણ ઘટતી છે. તમે ક્લાસમાં એક જ વ્યક્તિ હો ઢીલા રોગમાં કે તમને એકને જ પીડા હોય, બીજા કોઈને પીડા ન હોય એટલે તમે સ્વસ્થતાથી ભણી શકો નહીં, અભ્યાસ કરી શકો નહીં, મુશ્કેલી પડે છે અને આપણી શીખવાની ક્ષમતા પણ ઘટતી જાય છે. આપણા અથવા આપણે ઘણા લાંબા સમય સુધી અસ્વસ્થ રહીએ છીએ અને એટલા માટે અઠીલા રોગ તીવ્ર રોગની સાપેક્ષમાં લોકોના સ્વાસ્થ્ય ઉપર લાંબા સમયગાળા સુધી વિપરીત અસર ઉત્પન્ન કરે છે બરોબર. તો આ લાંબા સમયગાળા સુધી આ અસરો છે એ વિપરીત અસર આપણે આપણા શરીર ઉપર ઉત્પન્ન કરે છે. હવે આના કારણો છે 13.2.4 જોઈએ, એના રોગના કારણો શું હોઈ શકે છે બરોબર, એ જોઈએ આપણે. તો રોગ કેવી રીતના આવ્યો શરીરની અંદર, આપણને કેવી રીતના નુકસાન પહોંચે બરોબર, અને શું ભૂલ કરી કે જેને કારણે થઈને આપણને રોગ થયો, તો જોઈએ એના વિશે થોડું. રોગનું કારણ શું છે, રોગ થવાનું કારણ શું હોઈ શકે છે. જ્યારે આપણે રોગના કારણ વિશે વિચારીએ છીએ ત્યારે આપણે એ યાદ રાખવું જોઈએ કે આ કારણના ઘણા સ્તરો હોય છે. ચાલો આપણે એક ઉદાહરણ લઈએ. જો કોઈ નાના બાળકને પાણી જેવા પાતળા છકા થાય છે તો આપણે કહી શકીએ કે એનું કારણ વાયરસ છે, વાયરસને કારણે ઝાડા થાય છે એમ આપણે કહી શકીએ. એટલા માટે રોગનું મુખ્ય પ્રાથમિક કારણ વાયરસ છે તેમ કહેવાય. પરંતુ તેના પછીનો પ્રશ્ન એ છે કે વાયરસ એના શરીરમાં આવ્યો ક્યાં, બાળકને અચાનક રમે છે ને અચાનક ઝાડા થઈ ગયા તો એના શરીરમાં વાયરસથી રોગ થયો જેમ આપણે કહીએ, તો એના શરીરમાં વાયરસ આવ્યો ક્યાંથી, એને બાળક ક્યાં રમવા તમે મૂક્યું હતું, બાળકને કેવી રીતના, બાળક શું ખાધું હતું, શું પીધું હતું, શું બાળકને મોટા ભાગની ટેવ હોય કે સ્પર્શ કરવો અને ચાખવો બરોબર, અને એવું કંઈક મોઢામાં જ નાખી દીધું ને એને, તમારું ધ્યાન ન હોય અને એ થયું હોય તો સમજી લો કે આપણને ખબર છે કે વાયરસ
दूषित पानी पीवाने कारण ते बाळकना शरीर में आव्यो अने अन्य बाळकोने बाळकोए पण ते दूषित पानी पीधु छे तो एनु शुं कारण छे के जे एज बाळकने झाड़ा थे अने बीजाने न थाय आवुं केम थाय घणी वखत बने एवुं के केटलाक स्कूलोमां के रमता होय त्यां कोई जग्याए छोकराओ छे पाणीमां रमता रमता पाणी छे मोढामां पण એ કરતા હોય મોઢામાં નાખતા હોય વરસાદ આવે છે ત્યારે રોડ ઉપર રમતા રમતા બરોબર ખુલ્લેઆમ રમતા હોય પાણી જાતું હોય તો એ નાવામાં મશગુલ હોય પણ કેટલું પાણી એના શરીરમાં જાય છે પછી બીજે દિવસે ત્રીજે દિવસે છોકરું બીમાર પડે છે અને કેટલાક છોકરાઓ જે બીમાર પડતા નથી તો એનું કારણ શું હોઈ શકે એનું કારણ એ પણ હોઈ શકે કે આ બાળક તંદુરસ્ત ન હોય જેના પરિણામ રૂપે એવી બાબત થવાની શક્યતા એવું પણ બને કે જે છોકરો મને જે છોકરાને ઝાડા થઈ ગયા એ છોકરો તંદુરસ્ત નથી અને જે છોકરાને ઝાડા ન થયા એ તંદુરસ્ત વાળો છે અને એટલે એને આની અસર થતી નથી જ્યારે પણ બાળક વાયરસના સંપર્કમાં આવે છે તો તે બીમાર થઈ જાય છે અને જ્યારે અન્ય બાળકો બીમાર પડતા નથી હવે પ્રશ્ન એ થાય કે બાળક સ્વસ્થ કેમ નથી એવું બની શકે કે આપણને કે બાળકને સારું પોષણ ન મળતું હોય અને તે પર્યાપ્ત માત્રામાં ખોરાક ન લેતો હોય આમ પર્યાપ્ત માત્રામાં પોષણ ન લેવું તે પણ રોગનું બીજું કારણ હોય છે એ ખોરાક જે ખાય છે એ ખોરાક ખાવાની ટેવ એ બહુ મહત્વની છે એકનો એક ખોરાક ખાય છે બટેટાનું શાક ભાવે છે તો રોજ બટેટા જ ખાય છે રોજ ટમેટાનું શાક ભાવે છે ટમેટા જ રોજ ખાય છે તો એ વ્યક્તિની તંદુરસ્તી સારી હોઈ શકે નહીં એને એ અમુક જ ખાવાની ટેવ ત્યારે આ મુશ્કેલી પડતી હોય છે માત્રામાં ખોરાક ન લેતો હોય અને આમ પર્યાપ્ત માત્રામાં પોષણ ન લેવું એ પણ રોગનું બીજું કારણ હોઈ શકે બાળક પર્યાપ્ત માત્રામાં પોષણ કેમ નથી મેળવી શકતું બની શકે કે તેના માતા પિતા ગરીબ હોય એવા પણ ઘર હોય કે જેના માતા પિતા પાસે પૂરતી આવક ન હોય અને સારો ખોરાક લઈ શકતા ન હોય ત્યારે આવું બની શકે છે અને એવા બાળકો તંદુરસ્ત હોતા નથી તો એના માટે થઈ જો આજે મધ્યાહન ભોજન પણ શરૂ કરવામાં આવ્યું છે કે એવા બાળકોને સ્કૂલે જમવા મળી રહે ખાવાનું મળી રહે અને સ્વસ્થ રહી શકે ખાસ કરીને કઠોળ છે એમાંથી પૂરતી પ્રોટીન જે મળે છે પ્રોટીનને કારણે ઘણો સ્વસ્થ પોતે રહી શકે વધુ આપણે નેક્સ્ટ ટાઈમ જોશું આવજો આભાર